નમસ્કાર દર્શક મિત્રો, આજના ફરી નવા વિડીયોમાં સ્વાગત છે. મિત્રો, આજના વિડીયો શરૂ કરતા પહેલા કહેવાય કે રૂડીને રડિયામણી વળી હરિયાળીને હેતાળ, સારણ ગીર નથી છોડવી તારા પશુને પાછા વાળ, એવી સુંદર મજાની આજ તમને હું ગીરની એક એવા રિસોર્ટ અને ફાર્મ હાઉસની મુલાકાત કરાવીશ. મિત્રો, તો આ ફાર્મ હાઉસ આવેલ છે એકદમ જંગલની વચ્ચે જ ભાલછેલ ગામની અંદર આવેલ છે. અને મિત્રો, જો તમે ઉનાળાના વેકેશનમાં ફરવા આવતા હોય અથવા તમારા રજા દરમિયાન જો તમે ફરવા આવતા હોય તો આ પ્લેસ તમારા માટે સ્ટે કરવા માટેનું બેસ્ટ હશે. રિસોર્ટની એક ખાસિયત છે મિત્રો કે એકદમ પ્રકૃતિ વચ્ચે આવેલ છે અને રિસોર્ટની પાછળ સુંદર મજાની હિરણ નદી અહીંયા અવિરત વહ્યા કરે છે, જેમાં તમે મગરો અને સુંદર મજાના પ્રકૃતિ વચ્ચે પક્ષીઓના કલરવ વચ્ચે અહીંયા તમારો સમય પસાર કરી શકો છો. અને તમને પ્રકૃતિને ખૂળે અને ગીર કેસરી હાવડની ડણકો વચ્ચે તમે અહીંયા નાઇટ હોલ્ડ કરી અને સુંદર મજાનો તમારો સમય અહીંયા પસાર કરી અને તમારી દરેક ક્ષણોને તમે અહીંયા એન્જોય કરી શકો છો. તો મિત્રો, આ સ્થળ આવવા માટે તમારે અહીંયા અનિલ ફાર્મ હાઉસ એન્ડ રિસોર્ટમાં ચોક્કસ એક વખત મુલાકાત કરવી જરૂરી છે. તો ચાલો મિત્રો, અહીંથી આપણા વિડીયોની અહીંયા આપણે શરૂઆત કરીએ. આ છે અહીંયાથી એન્ટર થવા માટેનો રસ્તો. સીધા આપણે જઈશું હવે અંદર ફાર્મ હાઉસમાં અને તમને સંપૂર્ણ અહીંયાની માહિતીથી અવગત કરાવીશ અને શું શું જોવાલાયક છે સંપૂર્ણ વ્યૂ અહીંયા તમને હું બતાવીશ. તો આગળ તમે જોઈ શકો છો, અહીંયાથી તમે જશો એટલે પાર્કિંગ વ્યવસ્થા સુંદર મજાની અને આગળ થોડાક જઈશો એટલે રિસેપ્શન અને પછી અહીંયાની વ્યવસ્થા કેવી છે એ આપણે અહીંયા હોટલમાં જઈ અને પછી તમને બતાવીશ. તો બન્યા રહેજો આ સંપૂર્ણ વિડીયોમાં. ગીરમાં આવું એટલે તમને કેસર કેરી તો યાદ હંમેશા આવતી જ હોય. તો જોઈ શકો છો અહીંયા કેસર કેરી પણ તમે નજરે પડી રહી છે. પછી અહીંયા જ તમે આગળ જશો એટલે આગળની સાઈડમાં તમે રિસેપ્શન અને અહીંયા તમે તમારી કારને કોઈ પણ વ્હીકલ પાર્ક કરી શકો છો. તો મિત્રો, અહીંયા તમે તમારી પ્લેઇંગ એક્ટિવિટી પણ તમે કરી શકો છો. જો બાળકો સાથે આવતા હોય તો સુંદર મજાની આ વ્યવસ્થા છે રિસોર્ટની. તો તમે અહીંયા એકદમ સરસ મજાના સમય તમારો પસાર કરી શકો, સાથે તમારી એક્સરસાઇઝથી લઈ અને તમે રમતગમતની દરેક એક્ટિવિટી અહીંયા કરી શકો છો. જવું ન પડે, ઘર બેઠા એક્સરસાઇઝ. Thank you.
તમે જોઈ શકો છો આ છે મરી લોઈંગ, પછી આના પત્તા તમે કડી પત્તામાં યુઝ કરી શકો અને સ્મેલ પણ એવી આવે, અને આની જે સાલ હોય વૃક્ષની એ તમે તજમાં યુઝ કરી શકો, આપણે જે આવે ને દાલચીની એનો યુઝ કરી શકો. તો એક જ વૃક્ષમાંથી આપણા મરી મસાલામાંથી મળી જતા હોય છે. હોટેલ અનિલ ફાર્મ હાઉસ બારામાં થોડી તમને માહિતી આપવા માગું છું. હોટેલ અનિલ ફાર્મ હાઉસની અંદર સ્ટાર્ટિંગ રૂમ જે અમારા છે સાહેબ એ 5000થી શરૂ થતા હોય છે, જેની અંદર લંચ ડિનર બ્રેકફાસ્ટ ને બધું ઇન્ક્લુડિંગ હોય છે. એ અમારી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે, જે રિવર વ્યૂ ડિલેક્સ રૂમ કહેવાય છે. એના પછીની જે અમારી કેટેગરી આવે છે એ સુપરિયર આવે છે, જેમાં પણ સેમ જ ફેસિલિટી હોય છે. અને ત્રીજી અમારી પાસે જે કેટેગરી છે એ ફેમિલી રૂમની છે, જેમાં 4 મેમ્બરનું અકોમોડેશન હોય છે અને એને ટેરિફ 8000 રૂપિયા હોય છે. એની ફેસિલિટી પણ સેમ આવી જતી હોય છે. હવે આ જે ટેરિફ આપણે જણાવ્યું છે પ્લસ એની ઉપર આપણું GST લાગતું હોય છે, જેમાં 12%થી લઈને 18% લગીને અંદર આવી શકે છે. બાકી આપણી પ્રિમાઇસિસની અંદર સ્વિમિંગ પુલ છે, વિશાળ ગાર્ડન છે, બેક સાઇડ આપણે જંગલ અને રિવર આવી જતું હોય છે, એ રીતના રહેતું હોય છે સાહેબ. આપણે